સૌનો માનીતું તહેવાર આવી પહોંચ્યું છે ત્યારે આજરોજ અમદાવાદના દિલ્હી દરવાજા ખાતે આવેલા ફટાકડા માર્કેટ પર મોટી સંખ્યામાં ફટાકડા લેવા માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો અને પોતાની દિવાળીની તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો। નાના મોટા સૌનો માનીતો તહેવાર આવી પહોંચ્યો છે ત્યારે હવે નવા કપડાં રંગોળી અને ફટાકડાની પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। આખા વર્ષ દરમિયાન જ્યાંની કાગ ડોળે રાહ જોતા હોઈએ છીએ તે પાવન અવસર આવી પહોંચ્યો છે ત્યારે અમદાવાદના દિલ્હી દરવાજા ખાતે માનવ બહેરામણ ફટાકડાની ખરીદી માટે ઉમટી પડ્યો હતો। થોડા દિવસો બાકી રહ્યા છે દિવાળીને, દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને લોકોની ભીડ ઉમડાઈ રહી છે। આપણે લાલ દરવાજા ખાતે આવી ગયા છે અને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અલગ અલગ જગ્યાએ અહીંયા ભીડ જોવા મળી રહી છે અને નાનાથી મોટી વસ્તુઓ પણ અહીંયા તમને જોવા મળશે અને હર એક જાતની અહીંયા વસ્તુ તમને જોવા મળશે અને લોકો ક્યાં ક્યાંથી અહીંયા ખરીદી કરવા આવે છે અને અલગ અલગ જાતની અહીંયા વસ્તુઓ જોવા મળશે અને ક્યાં ક્યાંથી લોકો અલગ અલગ જગ્યાથી, કઈ ગાંધીનગર છે, મહેસાણા છે, ત્યાંથી દૂર દૂરથી લોકો અહીંયા ખરીદી કરવા આવી રહ્યા છે। દિવાળીના તહેવારમાં લોકો અહીંયા ભીડ એટલી ઉમરાઈ રહી છે કે મોંઘવારીનો માર લોકોને નથી નડતો તેવું લાગી રહ્યું છે। કેમેરામેન રાહુલ સાથે સુમન ઠાકોર, કેટીવી ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ। અત્યારે હાલમાં માર્કેટમાં મોંઘવારી વધી જ ગઈ છે, મીડિયમ પ્રજાનું તો આમ કેમ કે શોષણ જ થઈ એવું કહી શકાય છે, કારણ કે હરેક વસ્તુમાં મોંઘવારી અતિશય વધી ગઈ છે। માણસ તો શું લેવું છું ને, ડબલ ભાવ થઈ ગયા હોય, હરેક વસ્તુમાં મોંઘવારી આમ વધી ગઈ છે। એવું કહેવાય છે કે શોખ આગળ ક્યારે પૈસા નડતા નથી, તે જ મુજબ આજે ફરીથી એકવાર મોટી સંખ્યામાં માનવ બહેરામણ જોઈને લાગી રહ્યો હતો। અંધારા પર અજવાળાની જીતના આ પાવન પર્વમાં જેની રાહ આખા વર્ષ દરમિયાન જોવામાં આવે છે તે માટે ખરીદી કરવા અમદાવાદ વાસીઓ આવીને ખરીદી પણ કરી હતી અને સાથે સાથે સંદેશો પણ આપ્યો હતો કે આ પાવન અવસરમાં એકબીજા સાથે પોતાની જેટલી પણ યથાશક્તિ હોય તે રીતે સાથે રહીને ઉજવણી કરવાનો સંદેશો પાઠવ્યો હતો। મોંઘવારી તો છે પણ તોય શોપિંગ તો કરવી જ પડશે, દિવાળી છે એટલે। દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારમાં ફટાકડાના સ્ટોલ ખુલી ગયા છે। આ વર્ષે નવી નવી જાતની ફટાકડાની વેરાયટી બજારમાં આવી ગઈ છે, પરંતુ મંદીના માર વચ્ચે ફટાકડાના ભાવમાં 30-35% સુધીનો વધારો થયો છે। મંદીના માહોલ વચ્ચે ફટાકડા બજારમાં લોકોની ઓછી ભીડ અને ગ્રાહકોના ઓછા ધસારાના કારણે એક બાજુ વેપારીઓમાં ચિંતા પ્રસરેલી જોવા મળી રહી છે। દર વખતે દિવાળી સારી જ જાય છે, આ વખતે પણ હું એવું ઈચ્છું છું કે સારી જ જશે, બધાને બધાને એડવાન્સમાં હેપી દિવાળી। મોંઘવારી તો છે થોડી ઘણી, પણ તો એ લોકો એટલી ખરીદી તો છે જ, લોકો એવું ભલે લોકો એમ કે મોંઘવારી છે પણ તો લોકો ખરીદી એટલી કરે જ છે, એટલે મોંઘવારી એટલી બધી પણ નહીં કે ભાઈ લોકો ના આવે। દિવાળી દર વર્ષે કોરોના હતો પણ આ ફેર બધાને ફૂલ એન્જોય કરવા મળશે, હરવા ફરવા મળશે, ફૂલ ખરીદી કરવા મળશે અને બધા એની રીતે ફૂલ ખરીદી કરી બી રહ્યા છીએ। અનેક લોકો દિવાળીની મોંઘવારી અને મંદીના માર વચ્ચે ભારે ઉત્સાહ સાથે દીપાવલી પર્વની ઉજવણી કરવા આતુર બન્યા છે। દિવાળીનો તહેવાર નજીક આવતા જ બાળકો તેમજ યુવાનોમાં અનેરો આનંદ છવાઈ જાય છે અને નવી નવી વસ્તુઓની ખરીદી કરવા લાગી જાય છે। દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, આ વર્ષે ફટાકડાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। હાલ ફટાકડા બજારમાં 5 રૂપિયાથી શરૂ થઈને 6,000 રૂપિયા સુધીના ફટાકડા વેચાઈ રહ્યા છે। શહેરમાં 500થી વધુ વેરાયટીના નાના મોટા અને અલગ અલગ પ્રકારના જાત જાતના અને ભાત ભાતના ફટાકડા મળી રહ્યા છે। અત્યારે ભીડ તો બહુ જ છે કારણ કે દિવાળી બહુ નજીક છે એટલે, અને બધા બહુ જ ઉત્સાહિત છે અત્યારે દિવાળીની તૈયારીમાં, ફૂલ જોશથી દિવાળીની તૈયારીઓ ચાલી રહી છે અને અમે બહુ જ અત્યારે ખરીદી કરવા માટે બહુ જ ઉત્સુક છીએ અત્યારે આ વખતની દિવાળી માટે। ખરીદી તો સારો છે પણ ભાવ થોડો વધારે છે મોંઘવારીનો, એટલે લોકોનો થોડો કોસ્ટલી પડી રહ્યો છે ભાવ એના હિસાબે। બાળકોમાં કલર સાવર, મેજિક બોનાન્ઝા, જાદુ તડાફડી, 10 કલર પેન્સિલ, સુમો બોક્સ, જમીન ચક્કર, ભંભુ, ફૂલઝરી, રોકેટ ફેવરિટ રહ્યા છે। બાળકો વધુ પડતા આ વેરાયટીના જ ફટાકડાની પસંદગી કરે છે, તો યુવાનોમાં સુથડી બોમ્બ, વિક્ટર બોમ્બ, વોલ્વો બોમ્બ, કમાન્ડર બોમ્બ, 240 શોટ, 500 શોટ, 1000 શોટના ફટાકડાએ
આકર્ષણ જગાવ્યું છે. તો આ વર્ષે આકાશી બોમ્બ, મ્યુઝિકલ આકાશી બોમ્બ, નવી વેરાયટીના ફટાકડા 50 રૂપિયાથી લઈને 5,000 થી 8,000 સુધીના ભાવે બજારમાં વેચાઈ રહ્યા છે. તેમજ આ વર્ષે બાળકો માટે અવાજ વગરની વેરાયટી પણ માર્કેટમાં આવી ગઈ છે, જેથી બાળકોને કોઈ નુકસાન ન થાય. તો આ વર્ષે ફટાકડામાં જીએસટીના કારણે પણ મંદીનું માહોલ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, KTV ન્યૂઝ, ગુજરાતી.